ઓકે, તો જે નેક્સ્ટ ક્વેશ્ચન છે છે વિદ્યુત ક્ષેત્ર ઈ એની સરેરાશ ઉર્જા ઘનતા, એ ચુંબકીય ક્ષેત્ર છે એની સરેરાશ ઉર્જા ઘનતા છે ને એના જેટલી તમારે કન્સિડર કરવાની છે, રાઈટ? તો એના માટે આપણે શું કન્સિડર કરશું? સૌથી પહેલા તો વિદ્યુત ક્ષેત્રની સરેરાશ ઉર્જા ઘનતા છે ને એનું સમીકરણ લેશું, એમાં કંઈક કંઈક ચેન્જ કરશું, એટલે તમને એ ચેન્જ કોના જેવો મળશે? ચુંબકીય ક્ષેત્રની ઉર્જા ઘનતા જેટલો. જેમ કે આપણે અહીંયા જ કન્સિડર કરીએ, સૌથી પહેલા તમે ટાઇટલ આપશો કે વિદ્યુત ક્ષેત્ર એટલે કે ઈ, તો વિદ્યુત ક્ષેત્ર સાથે સંકળાયેલ તમે કન્સિડર કરશો તો કે સરેરાશ ઉર્જા ઘનતા, અને એનું જે સમીકરણ છે ને એ સમીકરણ કંઈક આવું છે જે તમને ખબર જ હશે વિદ્યાર્થી મિત્રો, જેને આપણે કોના વડે દર્શાવતા હોઈએ, તો કે એને આપણે રો ઈ વડે દર્શાવતા હોઈએ. યાદ કરો તો રો ઈ બરાબર તમે આવું લખો છો, હાફ એપ્સાઇલોન ઝીરો ઈ સ્ક્વેર, પણ કાંઈ ન હોય એટલે આપણે બાય ડિફોલ્ટ કિંમત આરએમએસ કન્સિડર કરતા હોઈએ છીએ, રાઈટ? હવે જોજો, હું અહીંયા બે ચેન્જ કરું છું, એમાંથી પહેલો ચેન્જ કંઈક આવો છે. મારે છે ને અહીંયા ઈ આરએમએસ નથી જોઈતા, મારે એને બી આરએમએસમાં ચેન્જ કરવા છે. તો એક ઇક્વેશન તમને ખબર જ છે, ઈ આરએમએસ ના છેદમાં બી આરએમએસ બરાબર શું થશે? સી થશે ને. તો ચલો અહીંયા એ આપણે ચેન્જ કરીએ, બરાબર? તો જો આ જે ચેન્જ છે ને એ તમને કંઈક આવો મળશે, હાફ એપ્સાઇલોન ઝીરો એમ જ રહેશે, ઈ સ્ક્વેરનું સ્થાન કોણ લઈ લેશે? તો કે ઈ સ્ક્વેરનું સ્થાન વિદ્યાર્થી મિત્રો લઈ લેશે બી સ્ક્વેર આરએમએસ ઇન્ટુ સી સ્ક્વેર, હે કે નહીં? કારણ કે ઈ બરાબર બી ઇન્ટુ સી થશે તો સ્ક્વેર થઈ જશે. અચ્છા, બાકીનું એમ જ રહેશે, તો બાકીનું આપણે એમ જ રાખીએ, હાફ અને એપ્સાઇલોન ઝીરો. હજુ મારે એક ચેન્જ કરવો છે, અને ઈ ચેન્જ આવો છે. માનો કે મારે એપ્સાઇલોન ઝીરો છે ને એને મ્યુ ઝીરોમાં કન્વર્ટ કરવા છે, તો સી બરાબર શું થશે? સી ઇક્વલ્સ ટુ થશે 1/√ મ્યુ ઝીરો ને એપ્સાઇલોન ઝીરો. હવે માની લો કે આપણે આને બંને બાજુ સ્ક્વેર કરી દઈએ, તો સ્ક્વેર કરો તો તમને શું મળશે? 1/μ0 ને એપ્સાઇલોન ઝીરો. હવે અહીંથી જ તમે જુઓ, તમારી પાસે અવેલેબલ છે એપ્સાઇલોન ઝીરો, એને કેમાં કન્વર્ટ કરવાના છે? મ્યુ ઝીરો. તો અવેલેબલ રિલેશન છે જ ભાઈ, આ જે સંબંધ છે એનો જ ઉપયોગ કરવાનો છે. તો એપ્સાઇલોન ઝીરોને અહીંયા સમીકરણનો કરતા બનાવશો અને તમે મ્યુ ઝીરોમાં કન્વર્ટ કરશો તો શું મળશે? તો કે 1/μ0 અને સી સ્ક્વેર તો છે જ, અને આ બ્રેકેટ તો સેમ ટુ સેમ જ, તો બી સ્ક્વેર આરએમએસ અને સી સ્ક્વેર. ડેફિનેટલી કોઈક વસ્તુ કટ થતી હશે જ, અને જે તમને દેખાય જ છે, તો કે અહીંયા સી સ્ક્વેર અને સી સ્ક્વેર કટ થશે. તો જે વધેલી વસ્તુઓ છે ને એ એક સાથે લખીએ તો બી સ્ક્વેર આરએમએસ ના છેદમાં 2μ0. હવે તમે જોવો તો ખરા, આપણે શરૂઆત ક્યાંથી કરેલી હતી? તો કે શરૂઆત કરેલી હતી રો ઈ. રો ઈ ને તમે કહેતા હતા શું? તો કે વિદ્યુત ક્ષેત્ર સાથે સંકળાયેલી ઉર્જા ઘનતા. અને તમને જે સમીકરણ મળી રહ્યું છે, જે લાસ્ટમાં દેખાય છે, આ સમીકરણ તમે ક્યાંક જોયેલું જ હશે. યાદ કરો, આ સમીકરણ તમે જે જોયેલું છે, વેરી ગુડ માય ફ્રેન્ડ, એ જે સમીકરણ તમે કીધું એ જ છે. અને કોનું છે? રો બી. એટલે કે ચુંબકીય ક્ષેત્ર સાથે સંકળાયેલી ઉર્જા ઘનતા. તો શું સાબિત કરવાનું? વિદ્યુત ક્ષેત્ર સાથે સંકળાયેલ સરેરાશ ઉર્જા ઘનતા, તો જે મળે છે વિદ્યાર્થી મિત્રો એ છે ચુંબકીય ક્ષેત્ર સાથે સંકળાયેલ સરેરાશ ઉર્જા ઘનતા. તો ઇનશોર્ટ તમે ખાસ ધ્યાનમાં રાખજો કે બંને જે છે ને એ સેમ જ છે. રો ઈ કહેશો તો પણ ચાલશે, અને રો બી કહેશો તો પણ ચાલશે. જસ્ટ છે થિયરી, પણ કદાચ ક્યારેક એમસીક્યુ આમાંથી પૂછે ને તો ધ્યાન રાખવું. ઘણી વખત કન્ફ્યુઝ કરવા એ લોકો શું પૂછે કે ચુંબકીય ક્ષેત્રની સાથે સંકળાયેલી ઉર્જા ઘનતા છે અને વિદ્યુત ક્ષેત્રની સાથે સંકળાયેલી ઉર્જા ઘનતા, એ બંનેનો ગુણોત્તર કેટલો થાય? એટલે આપણે વિચારીએ કે કોણ બમણું છે, કોણ ત્રણ ગણું, એવું કંઈ છે જ નહીં. બંને સેમ ટુ સેમ છે, અને સેમ ટુ સેમ હોય તો ગુણોત્તર કેટલો થશે? એક. અને ગુણોત્તર હોય તો એને એકમ પણ હોય નહીં. પણ એ તો વાત હતી એક હટકે કન્સેપ્ટની. જસ્ટ આ વસ્તુ ક્લિયર ને, આ બે માર્કનો ક્વેશ્ચન પૂછાય આટલી વસ્તુ આપવાની રહેશે.